આજે આપણે ધોરણ 5 માં લેક્ચર 11 માં સમજવાનું છે. અને પહેલાના લેક્ચરમાં આપણે પાઠ 3 જો સમજી ગયા છીએ બરાબર. હવે આજે આપણે પાઠની ખાલી જગ્યા જોવાનું છે. આ ખાલી જગ્યા હું લખાવી દઉં છું, પછી એ ખાલી જગ્યા તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની છે અને એક વખત હોમવર્કમાં લખવાની છે બરાબર. ખાલી જગ્યા મેં અહીંયા લખી નાખી છે, હવે તમારે ખાલી હું તમને પૂરાવતી જઈશ અને સમજાવતી જઈશ. એમાં પહેલી ખાલી જગ્યા છે આપણે પાઠ જોયો તો ખોરાક અને પાચન, તો આપણે ખોરાક કઈ રીતે લઈ છીએ, ખોરાકનો સ્વાદ આપણે કેવી રીતે બાંધી શકીએ છીએ, ખોરાકથી આપણને શું મળે છે, ખોરાક ખાવાથી આપણને શક્તિ મળે છે, જો ખોરાક ન ખાય અથવા તો ઓછો ખાય તો આપણે શક્તિ શરીરમાં નબળાઈ આવી જાય છે અને આપણે બીમાર થઈ જાય છે. એટલે ખોરાક લેવો એ પણ ખૂબ જ અગત્યનું છે અને સાથે સાથે કેવો ખોરાક લેવો અને ક્યારે લેવો એ પણ આપણે જોયું છે અને ખોરાકના સ્વાદ વિશે પણ આપણે જોયું છે. જેમ કે ખોરાકના કુલ સ્વાદ કેટલા છે, 6, તીખો, ગળ્યો, તીખો, મીઠો, ખારો, ખાટો, ગળ્યો અને કડવો બરાબર છે. આ છે ખોરાકના રસો છે જેના દ્વારા આપણે ખોરાક ખાય છે તો આપણને કયો સ્વાદ આવે છે એ આપણે ઓળખી શકીએ છીએ. એ આપણે શેના દ્વારા ઓળખી શકીએ છીએ, તો કે જીભ દ્વારા અને સ્વાદથી, જીભને આપણે સ્વાદથી. જેમ કે તમે મોઢામાં ખાટું લીંબુ નાખો અથવા તો લીંબુનો રસ પીવો એટલે તમને તરત જ ખ્યાલ આવે છે કે આ જે વસ્તુ છે એ ખાટી વસ્તુ છે. અને સાકર ખાવ તો પણ તમને તરત ખબર પડી જાય છે કે આ છે એ મીઠી વસ્તુ છે. એટલે આપણે જીભ દ્વારા છે આપણે ખોરાકનો સ્વાદ છે એ પારખી શકીએ છીએ બરાબર. આપણે હવે આજે ખાલી જગ્યા જોઈએ તો એમાં પહેલી ખાલી જગ્યા છે કે ગ્લુકોઝનો સ્વાદ ખાલી જગ્યા હોય છે. ગ્લુકોઝનો સ્વાદ ખાલી જગ્યા હોય છે તો ગ્લુકોઝ તો બધાએ ખાધું જ હોય છે. તો ગ્લુકોઝ ખાવા માટે હોય છે કે મીઠું, મીઠું બરાબર. એટલે ગ્લુકોઝનો સ્વાદ મીઠો હોય છે. પછી છે બીજી ખાલી જગ્યા કે શાક સ્વાદે મોણું ભર્યું છે છે તો શાકમાં ખાલી જગ્યા નાખવાનું રહી ગયું છે બરાબર. હવે ક્યારે તમે જમવા બેઠા હોય અને શાકમાં થોડુંક મીઠું ઓછું હોય એટલે તમે તરત મમ્મીને કહેશો કે મમ્મી આ છે શાકમાં મીઠું ઓછું છે. કેમ કે તમને ખબર પડી કેવી રીતે કે તમે જે ખાધું ત્યાં જે તમને સ્વાદ લીધો ત્યારે તમને થોડું મીઠું ઓછું લાગ્યું એટલે તમને ખબર પડી કે મોડું છે. એમાં શું આવશે, શાક સ્વાદે મોડું બન્યું છે તો શાકમાં મીઠું નાખવાનું રહી ગયું છે. તો આમાં શું આવશે, મીઠું. આમાં તમે મીઠો પણ નાખો તો એ જાણે શાક મીઠો હોય છે બરાબર. પછી ત્રીજી ખાલી જગ્યા છે કે ખોરાકને ચાવવાનું કાર્ય ખાલી જગ્યામાં થાય છે બરાબર. ફરીથી એક વખત, ખોરાકને ચાવવાનું કાર્ય ખાલી જગ્યામાં થાય છે બરાબર. આપણે જમીએ છીએ પછી જાણીએ છીએ કે ક્યાં, તો કે મોઢામાં. એટલે ખોરાકને ચાવવાનું કાર્ય મોંમાં થાય છે બરાબર. પછી છે ચોથું ખાલી જગ્યા કે જઠરમાંથી ખોરાક ખાલી જગ્યામાં જાય છે. તો કે જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે, તો કે નાના આંતરડામાં. બરાબર, જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. અહીં તમને જરા ફરીથી લખી દઉં છું, આંતરડામાં.
Thank you.